નમસ્કાર, હું છું ક્ષિતિજ નાયક. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી વાત કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારની. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ સામે બની સરકાર સાવધ. કાશ્મીર મુદ્દે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજી હાઈ લેવલ મીટિંગ. પીએમ મોદીએ આતંકવાદ સામે સંપૂર્ણ તાકાત સાથે લડવાનો અધિકારીઓને આપ્યો આદેશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત અજિત દોભાલ અને પીકે મિશ્રા પર વ્યક્ત કર્યો વિશ્વાસ. દોભાલને ત્રીજી વખત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને પીકે મિશ્રાને મુખ્ય સચિવની સોંપી જવાબદારી. કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન બી એસ યેદુરપ્પા સામે પોક્સો કોર્ટ દ્વારા નોટ બેલેબલ વોરંટ ઇસ્યુ. 70 વર્ષની સગીરાની માતાએ લગાવ્યો હતો યૌન શોષણનો આરોપ. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ફરી સરકાર પર લગાવી ફટકાર. પાલિકાની બેદરકારી થતી હોવાથી શહેરી વિકાસ વિભાગ સાથે 3 સિનિયર અધિકારીને ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ રજૂ કરવાનો આપ્યો આદેશ. આ અગ્નિકાંડ મુદ્દે અધિકારીઓને નહીં બક્ષવાની કોર્ટે કરી તકો. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ઇન્ડી ગઠબંધનનો દબદબો રહ્યો, જોકે આગામી રાજ્યસભાની પેટા ચૂંટણીમાં ગઠબંધન માટે કપરા ચડા. 10માંથી 8 બેઠક એનડીએના ખાતામાં જવાની શક્યતા. મહારાષ્ટ્રની વાત કરીએ તો વિધાનસભામાંથી સાંસદ ચૂંટાયા પછી કોંગ્રેસમાંથી પરણીતી શિંદે અને બળવંત વાનખેડે આપ્યા રાજીનામું. જો 20 જૂન સુધીમાં વધુ 4 વિધાનસભ્ય એમએલએ પદ છોડશે. સિંગમ ફેમ અજય દેવગન અને તબ્બુને ચમકાવતી ફિલ્મનું ટ્રેલર રિલીઝ. ઓરો મેં કહા દમ થા ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં સોશિયલ મીડિયા પર વાયરલ. 27 વર્ષ પછી આવી રહી છે બોર્ડર 2 ફિલ્મ. સની દેવલે પોતે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને કરી મોટી જાહેરાત. અમેરિકાને હરાવીને ભારત વર્લ્ડ કપના સુપર 8માં પ્રવેશ્યું. જોકે આ મેચમાં અમેરિકાના બોલરે નોંધાવ્યો નવો વિક્રમ. મૂળ ભારતીય સૌરભ નેત્રવલકરે 2020 વર્લ્ડ કપમાં ગોલ્ડન ડકમાં વિરાટ કોહલીને પહેલીવાર આઉટ કરીને રચ્યો ઇતિહાસ. દેશ વિદેશના ન્યૂઝ જોવા માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ.